अरिहंताणं नमो सिद्धाणं नमो हयविराणं नमो जयाणं नमो लोये सहसाहुणं असपंसनमकारो सर्वपापनाशनो मङ्गलाणं च सर्वे परमं अवैमङ्गलम् अज्ञानतिमीरन्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः मुखादिव्याकुक्षिरत्नं शब्दजितवर्यात्मजं श्रीराजचन्द्रयं वन्दे तत्त्वलोचनदायकं प्रभुतत्त्वलोचनदायकम् કૃપાળુદેવના વચનામૃતના સ્વાધ્યાયમાં આપણે ઉપદેશ છાયાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ અને એમાં 10મો આંક ચાલે છે ઉપદેશ છાયાનો. તો એમાં આગળ લઈએ પાના નંબર 716 પર. અહીંયા છેલ્લો પેરેગ્રાફ સમ્યક્તની વાત છે. સૂત્રો 14 પૂર્વનું જ્ઞાન, મુનિપણું, શ્રાવકપણું, હજારો જાતના સદાચરણ, તપશ્ચર્યા આદિ જે જે સાધનો, જે જે મહેનતો, જે જે પુરુષાર્થ કયા છે તે એક આત્માને ઓળખવા માટે, શોધી કાઢવા માટે કયા છે, એટલે કે એની અનુભૂતિ માટે કયા છે. તે પ્રયત્ન જો આત્માને ઓળખવા માટે, શોધી કાઢવા માટે આત્માને અર્થે થાય તો સફળ છે, નહીં તો નિષ્ફળ છે. જો કે તેથી બાહ્ય ફળ થાય, એટલે કે જે અનુષ્ઠાન વગેરે કરવામાં આવે, તપ વગેરે કરવામાં આવે, શુભ ભાવ વગેરે હોય, એને કારણે પુણ્યના બંધ પડે, સદાચરણ વગેરેને કારણે એવું થાય. પણ મૂળ વાત તો પોતાના સ્વરૂપની પ્રાપ્તિ, પૂર્ણપણે શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ, એ જે પોતાનું ધ્યેય છે એને માટે અહીંયા કૃપાળુદેવે આ વાત કરી છે કે એ આત્માને અર્થ ન થાય. બાકી બધી ક્રિયાઓ વગેરે થતી હોય, પૂજા કરતા હોય, રોજ સવાર સાંજ પ્રતિક્રમણ, બપોરે સામાયિક અને બધું જે રીતે થતું હોય, સ્વાધ્યાય વગેરે થતો હોય, તો મંદ કસાય હોય અને પુણ્યનો બંધ તો પડ્યા જ કરે, પણ છતાંય જે કરવાનું હતું, જે આત્માની અનુભૂતિ કરી અને વારંવાર પછી પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરવાની હતી, એ કામ તો બાકી રહી ગયું, એની મુખ્યતા તો થઈ નહીં. એટલે કહે છે કે ફળ તો પ્રાપ્ત થાય પણ એમાં ચાર ગતિનો છેદ થાય નહીં, એટલે કે પંચમ ગતિ સિદ્ધિની ગતિ થાય એમ બનતું નથી. કેમ કે સમ્યક પ્રગટ થયા વિના મોક્ષ માર્ગની શરૂઆત નથી, અને મોક્ષ માર્ગ શરૂઆત જ નથી તો પછી મોક્ષ તો ક્યાંથી થાય. આગળ કહે છે કે જીવને સત્પુરુષનો જોગ થાય અને લક્ષ થાય. કેમ કે લક્ષ નથી થતું, આ બધું કર્યા કરે પણ એને આત્માનું લક્ષ નથી થતું, તો એને માટે તો કોણ એને દોરવણી આપે, કોણ એને ચેતવે કે ભાઈ આ તું બધું કરે છે પણ આત્માને તો ભૂલી ગયો. સવારથી સાંજ સુધી તું ઘણી બધી ધાર્મિક ક્રિયાઓ કરે છે, વ્રત તપ પણ કરે છે, નિયમો રાખે છે, બધું બરાબર કરી રહ્યો છે, પણ આત્માને તો તું ભૂલી ગયો, આત્માના લક્ષ્ય તો થતું નથી. અને કેવી રીતે આ જ બધી ક્રિયાઓ, આ જ બધું જે કંઈ એ ધર્મ ધ્યાન કરી રહ્યો છે એને કેવી રીતે સ્વરૂપના લક્ષ્ય કરવું, એ વાત જેને એવી અનુભૂતિ થઈ છે એવા સત્પુરુષ જ સમજાવી શકે.
જીવને સત્પુરુષનો જોગ થાય અને લક્ષ થાય તો તે સહેજે યોગ્ય જીવ થાય, તો એને એ માત્રતા પણ કહેવાય કે જેથી કરી અને સ્વાનુભૂતિનો પુરુષાર્થ સાચી દિશામાં કરી શકે. અને પછી સદગુરુની આસ્થા હોય તો સમ્યક્ત થાય. સદગુરુની આસ્થાથી સમ્યક્ત થાય એમ કેમ કહ્યું? એટલા માટે કે સદગુરુ એ જ્ઞાની છે, એમને સમ્યક દર્શન થયું છે, એને આપણે સદગુરુ કહીએ છીએ. તો એવા સદગુરુને તો અનુભવ છે કેવી રીતે સ્વરૂપની પ્રાપ્તિ કરવી. એટલે એમના વચનોમાં શ્રદ્ધા હોય કે એ માર્ગ બતાવે છે, એ બરાબર જ બતાવે છે, તો એ પ્રમાણે પોતે પુરુષાર્થ કરે તો સમ્યક્ત થાય. તો અહીંયા સુધી આપણે વાત કરી હતી, હવે આજે આગળ લઈએ છીએ. સ્તમ એટલે ક્રોધ આદિ પાતળા પડવાથી, સંવેગ એટલે મોક્ષ માર્ગ સિવાય બીજી કોઈ ઈચ્છા નહીં તેવી, નિર્વેદ એટલે સંસારથી થાકી જવું તે, સંસારથી અટકી જવું તે, આસ્થા એટલે સાચા ગુરુની સદગુરુની આસ્થા થવી તે, અનુકંપા એટલે સર્વ પ્રાણી પર સંભાવ રાખવો તે, નિર્વૈર બુદ્ધિ રાખવી તે, વેર વિનાની બુદ્ધિ રાખવી તે. જો આ બહુ સરસ અર્થ લીધા છે, પણ સમ્યક દ્રષ્ટિને આઠ અંગ તો પ્રગટ થાય છે એ તો આપણે જાણીએ છીએ, પણ એ સમ્યક દ્રષ્ટિનો જે બાહ્યમાં જે કંઈ વર્તન પ્રવર્તન જે કંઈ આપણને દેખાય એ દ્વારા આપણને એ ખ્યાલ આવે. એમને આપણે જોઈએ ત્યારે આપણને એમ લાગે કે એમની શાંત મુદ્રા છે, પ્રસમ ભાવ હોય. અહીંયા શ્રમ લીધો છે એટલે પ્રસમ ભાવ, પ્રસમ ભાવ એટલે એમાં પછી આવા કોઈ તણાવ જેવું તો કાંઈ હોય નહીં. ઉદ્વેગ, ચિંતા, તણાવ, ક્રોધ ના ભાવ કે કોઈ માયાચારના ભાવ, લુચ્ચાઈના ભાવ આવું કાંઈ ન હોય. એટલે એ બધા ક્રોધ આદિ પાતળા પાડવા અહીંયા લીધું છે ને, તો એ શ્રમની અંદરથી પ્રસમ, એ પ્રસમ ભાવ હોય એટલે એવી શાંત પ્રફુલ્લિત મુદ્રા હોય, કોઈ જાતની એમાં આપણને ચિંતાની રેખા દેખાય નહીં એવી સમ્યક દ્રષ્ટિ મુદ્રા હોય છે. સાચા જ્ઞાની ધર્મી સમ્યક દ્રષ્ટિને જોઈએ ત્યાં જ આપણને લાગે કે આમની પાસેથી હું કંઈક પામી શકીશ, એને પછી પ્રસમ કહેવામાં આવે છે. એટલે સમ ભાવ છે, એટલે કે કસાયો નબળા પડ્યા છે, પાતળા પડ્યા છે, કસાય એવા તીવ્ર છે જ નહીં, અશુભ ભાવ હવે એવો પ્રગટ થતો જ નથી. એ પછી સંવેગ અને નિર્વેદ. સંવેગ એટલે મોક્ષ માર્ગમાં ખૂબ ઉત્સાહ, મોક્ષ માર્ગ સિવાય બીજી કોઈ ઈચ્છા નહીં અહીંયા લખ્યું છે, બરાબર એમ જ છે. મોક્ષ માર્ગની બધી જ પ્રવૃત્તિની અંદર એને ઉત્સાહ હોય, એની જ રુચિ હોય. અને નિર્વેદ એટલે મોક્ષ માર્ગથી વિરુદ્ધ પ્રકારની જે કંઈ જે વાત, ધર્મ સિવાયની બીજી કોઈ પણ વાત હોય, બધી જ વાતની અંદર એને બિલકુલ ઉત્સાહ ન હોય, એને એ ટાળે, એમાં એ જોડાય નહીં, કે જેને કારણે એને સંસાર જ ફળવાનો છે, એટલે એમાં એ જોડાતો જ નથી. નિર્વિધ અધર્મની અંદર ક્યારેય જાય નહીં, પણ ધર્મ સિવાયની બીજી બધી પ્રવૃત્તિની અંદર પણ એ જોડાય નહીં, એનાથી અલિપ્ત રહે, એવો નિર્વેદ હોય છે. જાત જાતના કાર્યક્રમો ને પ્રોગ્રામો આમ તે બધા સાંસ્કૃતિક પ્રોગ્રામ ને આ પ્રોગ્રામ ને તે પ્રોગ્રામ થતા હોય એમાં એને એમ કહે કે તમે પ્રમુખ સ્થાને બેસો, આમ કરો, તેમ કરો, ઉદઘાટનો કરો, એ ના જાય, એ ના પાડે, એ ના, એમાં મારું કામ નહીં, એવો નિર્વેદ ભાવ હોય. સાચા ધર્મની વાત જ્યાં નથી એવી જગ્યામાં એ જાય નહીં. એ પછી ત્યાં આપણે આસ્તિક્ય લઈએ છીએ, અહીંયા આસ્થા છે. તો આસ્તિક્ય એટલે જેને પોતાના આત્માની શ્રદ્ધા જે છે કે હું શુદ્ધ આત્મા છું, જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છું, એને જ સાચું આસ્તિક્ય હોય છે. એટલે જ્યારે એને આત્માની શ્રદ્ધા થઈ છે એ આસ્તિક્ય, તો પછી બીજાના આત્માની પણ એને શ્રદ્ધા છે. અને અહીંયા એ રીતે લીધું છે આસ્થા એટલે સાચા ગુરુની સદગુરુની આસ્થા થવી તે, દેવ ગુરુ શાસ્ત્ર બધા પ્રત્યેની એની આસ્થા તો હોય,
પણ આસ્તિક્ય જ્યારે ત્યાં લેવામાં આવે છે તો આસ્તિક્યનો અર્થ એવો થાય છે કે આસ્તિકપણું, કે ઘણાને એમ છે કે નાસ્તિક અને નાસ્તિક, જે ભગવાનમાં માને તે આસ્તિક, ભગવાનમાં ન માને તે નાસ્તિક, એમ સામાન્ય આપણી સમજ હોય છે. પણ ભગવાન એટલે પોતાનો ભગવાન, પોતે ભગવાન આત્મા છે એને જે માને છે, પોતાને માને છે કે હું આત્મા છું, શુદ્ધ આત્મા છું, એ જ ખરેખર આસ્તિક ભાવ છે. અને એને કારણે એને પછી એની પ્રાપ્તિ માટેનો પુરુષાર્થ હોય, એટલે એવા સદગુરુની આસ્થા હોય, એટલે એમના વચનોની આસ્થા હોય. અનુકંપા, અનુકંપા અને કરુણા એ બે વાતને સમજવા જેવી છે. ભગવાનને કરુણાનો ભાવ હોય, એવા મહાન આચાર્ય કુમકુંદાચાર્ય જેવાને કરુણા હોય, અરે આ બિચારા જીવો કેવી રીતે પામશે, એમ એમને કરુણાનો ભાવ આવે એટલે આપણને ઉપદેશ આપે, આપણે માટે શાસ્ત્રની રચના કરે. ભગવાનને એવો કરુણાનો ભાવ આવ્યો, અત્યંત કરુણાનો ભાવ પૂર્વભવમાં આવ્યો, એટલો બધો આવ્યો કે બધા જ જીવો પૂર્ણ દશાને પ્રાપ્ત કરે, એટલે તીર્થંકર થયા. તીર્થંકર નામ ગોત્ર બતાવ્યું, અને પછી તીર્થંકર થયા પછી તો પોતાના સ્વરૂપમાં સ્થિર થયા, એટલે હવે કોઈના પ્રત્યે એમને કઈ રાગ છે નહીં, તો કેવી રીતે હવે એમનો ઉપદેશ આવે. તો પેલું તીર્થંકર નામ ગોત્ર બાંધ્યું છે ને, એટલે એમની કોઈ ઈચ્છા હોતી નથી, હવે કોઈ રાગપૂર્વક કોઈ ઈચ્છા નથી હોતી, કોઈના પ્રત્યે એવો રાગ નથી, અને આમ જ એમના શરીરમાંથી એવી ઓમકાર ધ્વનિ છૂટે છે, એમને કેવળ જ્ઞાન થાય છે ત્યાર પછીથી. એટલે એ એમની મોટામાં મોટી કરુણા છે, એ કરુણા છે, પ્રભુની કરુણા ભાજન આપણે છીએ. કેવી રીતે? તો કે આપણે જીન વાણીનો સ્વીકાર કર્યો છે, જીનેશ્વર ભગવાનની વાણી ઓમકાર ધ્વનિ માંથી જે ગણધર ભગવાને રચના કરી છે, એમાંથી આચાર્ય ભગવાનની પરંપરાએ આપણને જે આ દ્રવ્યસ્ત્રુત પ્રાપ્ત થયું છે, એનો આપણને અભ્યાસ છે, એની સમજ છે, અને એનો સ્વીકાર છે, અને એની એટલી બધી શ્રદ્ધા છે આપણને કે એ જ માર્ગ છે, એમણે જે બતાવ્યું એ જ માર્ગ છે. એટલે એ માર્ગે ચાલી અને બધા જ જીવો એ જ માર્ગ છે, એ માર્ગે ચાલીને જ પોતે પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરે, સન્નત્વથી માંડી અને મુક્તિ સુધીનો મોક્ષનો આખો પુરુષાર્થ એ માર્ગે ચાલીને જ થાય છે. એ મોટામાં મોટી પ્રભુની કરુણા છે આપણી ઉપર, એ કરુણાનો ભાવ છે. હવે અનુકંપામાં થોડોક ફેર છે. અનુકંપામાં આ કરુણામાં તો જેમને એ જે પામ્યા છે એમને એવી કરુણા થાય છે, એવા આચાર્ય ભગવાનની વાત કરીએ છીએ તો પણ એમને એ પામ્યા છે એટલે એ શાસ્ત્રની રચના કરે છે, એમને કરુણા આવે છે. તો જ્યારે અનુકંપા એવી વસ્તુ છે કે સામાન્ય જીવને પણ અનુકંપાનો ભાવ થાય, સામે બીજા જીવો એવા કોઈ પ્રાણી હોય કે મનુષ્ય હોય કે જે પણ હોય એને દુઃખી જુએ એટલે એને અનુકંપાનો ભાવ થાય, અને અનુકંપાનો ભાવ થાય એટલે એને કોઈક રીતે એ મદદ કરે. અનુકંપાના ભાવમાં એ જો બીમાર હોય તો એને માટે ઔષધ વગેરે પણ એ આપે, એવા ગરીબ માણસો હોય કે કેવા પ્રાણીઓ વગેરે, એને માટે એ ભૂખ્યા હોય તો એને અન્ન વગેરે આપે, કપડાં વગેરે આપે. આ બધું જે છે તે અનુકંપા છે, અને એને કારણે એવા અનુકંપા દાન થાય છે. આ અનુકંપા દાન જે છે એ કંઈ શ્રેષ્ઠ દાન નથી, પણ અનુકંપા દાન જીવને હોય, એ સમ્યક દ્રષ્ટિ ન થયો હોય તો પણ એને હોય, અને સમ્યક દ્રષ્ટિ હોય તો પણ હોય અનુકંપા દાન. શ્રેષ્ઠ દાન તો, શ્રેષ્ઠ દાન તો મુનિને, એવા સાતમા છઠ્ઠે ગુણતાને જોતા મુનિરાજને જે આપણે દાન આપીએ છીએ, તે આહાર દાન, અભય દાન, શાસ્ત્ર દાન, ઔષધ દાન, તો એ શ્રેષ્ઠ દાન છે. પણ અનુકંપા જીવો પ્રત્યે આપણને અનુકંપાનો ભાવ આવે, કોઈના પ્રત્યે આપણને દ્વેષ ન થાય, અને એ કંઈક એવું કરી ગયા હોય તો પણ આપણને દ્વેષ ન થાય, ને એમ થાય કરી રહ્યા આ બિચારો નકામાનો ગુસ્સામાં આવીને આમ ગમે તેમ બોલી ગયો, બાકી એના પ્રત્યે કંઈ દ્વેષ રાખવા જેવું નથી, અને એને ક્ષમા આપી દઈએ આપણે, અનુકંપાની અંદર એ બધી વાત પણ સાથે આવી જાય. એટલે સર્વ પ્રાણી પર સંભાવ રાખવો તે, અને કોઈ પ્રત્યે વેરની બુદ્ધિ ન રાખવી, એ વાત પણ અનુકંપામાં સમાઈ જાય છે. તો આપણે કૃપાળુદેવે જે લીધું છે એ પણ લઈએ છીએ, અને સાથે ને સાથે શાસ્ત્ર પ્રમાણે જે પાંચ ભાવ છે એની પણ વાત આપણે લીધી. તો આ ગુણો સંકિતિ જીવમાં સહેજે હોય, સમ્યક દ્રષ્ટિને આ હોય, અને એ બીજાઓને ખ્યાલમાં પણ આવે, આ બધા એવા છે કે બીજાઓને ખ્યાલમાં પણ આવે, એને જે અંગ પ્રગટ થાય છે એ જુદી વસ્તુ છે,
એને અંગ પ્રગટ થાય છે એમાં તો ની કાંક્ષતી ની સંગતી એટલે કોઈ કાંક્ષા ઈચ્છા એને પછી રહી જ ન હોય, કોઈ શંકા હવે થતી જ ન હોય, એટલે એને ભય હોતા જ નથી. નિર્વી ચિકિત્સા, કોઈના પ્રત્યે દુગંછાનો ભાવ એને હોતો જ નથી. અમૂઢ દ્રષ્ટિ, કોઈ પ્રકારે મૂઢતા હોતી જ નથી. ઉપગુહન એટલે બીજાના દોષને ઢાંકે, પોતાની સાથે હોય બધાના ને, અને સ્થિતિકરણ એને એનું સ્થિતિકરણ કરે, એવી જ રીતે પોતાનું પણ સ્થિતિકરણ પરવાનું થયું હોય તો સ્થિતિકરણ કરે. અને પછી વાત્સલ્ય અને પ્રભાવના એ હોય છે, એટલે ધર્મ પ્રભાવના અને બધા પ્રત્યે એવો વાત્સલ્યનો સ્નેહનો ભાવ હોય છે. તો એ અંગ એને પ્રગટ થયા હોય એની વાત જુદી છે. અને અહીંયા આ જે હોય છે આવા જે દેખાય બહારમાં આપણને ખ્યાલ આવે એની વાત અહીંયા લીધી છે. એટલે અહીંયા એ વાત એ રીતે જ લીધી છે કે આ ગુણો સંકિતી જીવમાં સહેજે હોય, પ્રથમ સાચા પુરુષનું ઓળખાણ થાય તો પછી આ અહીંયા ચાર લખ્યું છે પણ પાંચ પાંચ ગુણો આવે. તો એ પછીથી આગળ વાત કરે છે વેદાંત વિશેની કે વેદાંતમાં વિચાર અર્થે ષટ સંપત્તિ બતાવી છે, વિવેક વૈરાગ્ય આદિ સદગુણ પ્રાપ્ત થયા પછી જીવ યોગ્ય મુમુક્ષુ કહેવાય એમ ત્યાં બતાવ્યું છે. એટલે એની પાત્રતા વિશેની ત્યાં વેદાંતની અંદર એક વાત છે. આગળ અહીંયા કહે છે કોઈએ ત્યાં વેદાંત વિશેનો પ્રશ્ન કર્યો હશે ને એટલા માટે વેદાંતની વાતો વચ્ચે વચ્ચે આવે છે, કેમ કે કૃપાળુદેવના અનુયાયીમાં એ બધા જે હતા એમાંના ઘણા વેદાંતી પણ હતા. તો હવે 717માં પાના પર પહેલેથી શરૂ કરીને હવે આગળ કહે છે કે નય આત્માને સમજવા અર્થે કયા છે. નય એટલે દ્રષ્ટિકોણ, વસ્તુ સ્વરૂપને આપણે જયારે સમજીએ છીએ તેવું કોઈ એક દ્રષ્ટિકોણથી સમજીએ, બીજા દ્રષ્ટિકોણથી સમજીએ, ત્રીજા દ્રષ્ટિકોણથી સમજીએ, કેમ કે એમાં એમાં અનેક દ્રષ્ટિકોણથી જુદી જુદી વાત હોય. એક વ્યક્તિને જ આપણે જાણીએ છીએ તો એના વિશેનો પરિચય લઈએ તો એને જુદા જુદા દ્રષ્ટિકોણથી આપણે સમજીએ છીએ. જેમ કે એને અભ્યાસ અપેક્ષાએ સમજીએ તો એ એન્જિનિયર છે કે ડોક્ટર છે કે એવી રીતે એને આપણે ઓળખીએ છીએ. એને ધર્મની અપેક્ષાએ સમજીએ તો આપણે એમ સમજીએ છીએ કે ભાઈ એ જૈન છે કે બીજી બીજો કોઈ ધર્મનો પાળવા વાળો છે, કે એ રીતે આપણે એને સમજીએ છીએ. એને કુટુંબ અપેક્ષાએ સમજીએ તો એના બાપ દાદાના નામ વગેરેથી એ રીતે આપણે એને સમજીએ છીએ. એક જુદી જુદી અપેક્ષાએ એનો પરિચય આપણે મેળવીએ છીએ. તો એ અપેક્ષાથી એકની એક વ્યક્તિને જુદું જુદું કહેવાય. સંબંધની બાબતમાં ઘણી વખત એમ થાય કે એક જ વ્યક્તિને આપણે એક સંબંધથી ઓળખીએ તો ખોટું પડે, એના એને બીજા જુદા જુદા વ્યક્તિઓ સાથેનો એનો સંબંધ જુદો જુદો હોય. તો એક જ વ્યક્તિને એક જ સમયની અંદર એ કાકા પણ હોય, એ ભત્રીજો પણ હોય, એના કાકાની અપેક્ષાએ એ ભત્રીજો છે અને એના કાકાની અપેક્ષાએ એ પોતે ભત્રીજો છે, એના ભત્રીજાની અપેક્ષાએ પોતે કાકા છે, એવી જ રીતે મામા પણ હોય ને ભાણેજ પણ હોય. એટલે એ જુદું ઘણું એક જ સાથે એક જ સમયમાં હોય તો એ જુદા જુદા દ્રષ્ટિકોણથી આપણે જોઈએ તો બરાબર એનો પરિચય થાય. નહીતર આપણે એમ કહીએ કે ના એ કાકા જ છે તો એ એકાંતે કાકા જ લઈ લઈએ તો વાત ખોટી પડે, કેમ કે કોઈ અપેક્ષાએ એના કાકાની અપેક્ષાએ ભત્રીજો છે, એના મામાની અપેક્ષાએ ભાણેજ છે, એના પિતાની અપેક્ષાએ પુત્ર છે, એની બહેનની અપેક્ષાએ ભાઈ છે, એની પત્નીની અપેક્ષાએ પતિ છે, એટલે એ ઘણું છે. અને તમે એને માત્ર કાકા કાકા જ કહો તો ન ચાલે, બીજી બધી અપેક્ષાઓ છે અને તો પછી ખોટું પડે. એટલે જૈન દર્શનની અંદર વસ્તુ સ્વરૂપને જુદી જુદી અપેક્ષાથી જોવામાં આવે છે અને વસ્તુનું સ્વરૂપ જ એવું છે, એક અપેક્ષાએ વસ્તુ આમ છે તો બીજી અપેક્ષાએ જુદી રીતે પણ છે. જેમ કે આત્માને આપણે એમ કહીએ કે નિત્ય છે, અવિનાશી છે તો બરાબર છે, પણ સાથેની સાથે આત્મા જે છે તે અનિત્ય પણ છે. તો પર્યાય અપેક્ષાએ જોઈએ એનું પરિણમન થઈ રહ્યું છે તો પર્યાય અપેક્ષાએ અનિત્ય પણ છે, કેમ કે દરેકે દરેક પર્યાય એક એક સમયની છે, એની અવસ્થાઓ પલટાયા કરે છે. તો પર્યાય અપેક્ષાએ અનિત્ય પણ છે, દ્રવ્ય અપેક્ષાએ નિત્ય પણ છે. એટલે એકાંતે નિત્યપણું કહીએ અને અનિત્યપણાને સ્વીકાર જ ન કરીએ તો વાત બરાબર નથી થતી. તો એમાં એકાંત મિથ્યાત્વનો પ્રસંગ આવે છે. અને બીજા જે કઈ ધર્મ છે, જે દર્શનો જે છે, જૈન સિવાયના વેદાંત, નૈયાયિક, સાંખ્ય, બૌદ્ધ આ બધા જે છે એમાં એ લોકોએ
એક વાત કરી છે એ એક અપેક્ષા એ સાચી છે, પણ એ જ એક જ અપેક્ષા એ પછી એ સ્વીકારે છે, બીજી અપેક્ષાને લેતા નથી, એટલે એકાંત મિથ્યાત્વનો પ્રસંગ આવે છે, જ્યારે જૈન દર્શનમાં એમ નથી. એટલે અનેકાંત દ્વારા જ્યારે આપણે વસ્તુ સ્વરૂપને સમજીએ છીએ તો એનો અર્થ એ થયો કે અનેક દ્રષ્ટિકોણ, અને એ દ્રષ્ટિકોણ એટલે નય. એ નય તો એ નય જે છે એ દ્વારા આપણે આત્માને સમજવાનો છે. અનેક નય દ્વારા કેમ આત્માને સમજવો પડે? કેમ કે આત્મા નિત્ય પણ છે ને અનિત્ય પણ છે એમ આપણે કહીએ છીએ, તો એવી જ રીતે આત્માને બીજા પણ કેટલાય ગુણ જે છે એમાં પણ એ જ રીતે એક સાથે કેટલાક તો એવા વિરોધાભાસી એના ધર્મો પણ આત્માને છે, એને એક પણ છે અને અનેક પણ છે. આપણને થાય એક સમયમાં એક પણ, એક સમયમાં અનેક પણ કઈ રીતે? તો પણ એની અપેક્ષાથી જોવામાં આવે છે, એની અપેક્ષાથી જયારે જોઈએ તો એને અનેક પણ છે અને એક પણ છે, પોતે એક છે, અભેદ છે, અખંડ છે વસ્તુ તરીકે. અને પર્યાય અપેક્ષા એ અને અનેક પણ છે. એટલે એના એ જે ધર્મો જે છે એવા અનંત ધર્મોનો, અનંત ગુણોનો વિચાર જયારે કરીએ છીએ તો એક ધર્મની વાત જયારે કરતા હોઈએ ત્યારે એ જ વખતે બીજો ધર્મ પણ સાથે છે, સાથે છે. પછી એને આપણે વર્ણન કરીએ તો ક્રમમાં કરીએ, એટલે એ ક્રમમાં કરીએ એ અપેક્ષાથી પછી એને સપ્તભંગી દ્વારા વસ્તુ સ્વરૂપને વધારે સમજાવી શકાય. જેમ કે આત્મા છે તો પોતે એનું અસ્તિત્વ કેવી રીતે છે? તો કે પોતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી એનું અસ્તિત્વ છે. આત્માનું અસ્તિત્વ પોતાના દ્રવ્ય, પોતાના ક્ષેત્ર, પોતાના કાળ અને પોતાના ભાવથી એનું અસ્તિત્વ છે, પણ બીજાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી એનું અસ્તિત્વ નથી. એટલે આત્મા ને અસ્થિ, સાત અસ્થિ એમ કરીને કહેવામાં, એટલે કે કોઈ અપેક્ષાએ એનું કે એને એ અસ્થિ છે એ હોવા પણ છે, પોતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી આત્મા હોવા પણ છે, પણ સાત નાસ્તી એટલે કોઈ અપેક્ષાએ એનું અસ્થિપણું નથી. એનું તો અસ્થિપણું નથી તો કઈ રીતે? કે બીજાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી એનું અસ્તિત્વ નથી, તો એ એમાં એ બીજી અપેક્ષા થઈ, અને બંને વિરોધાભાસી અપેક્ષા છે. તો એ બંને વસ્તુનો સ્વીકાર જૈન દર્શનમાં એ રીતે કરવામાં આવે છે, અને એથી જ વસ્તુ સ્વરૂપને આપણે વધારે સારી રીતે સ્પષ્ટ સમજીએ છીએ. એટલે એમાં કોઈ એકાંત નથી થતો, અનેક નય દ્વારા, અને નય કહો કે દ્રષ્ટિકોણ કહો, અનેક દ્રષ્ટિકોણ દ્વારા આપણે વસ્તુ સ્વરૂપને સમજીએ છીએ. એટલે આત્માને સમજવા માટે અનેક નય દ્વારા જ આપણે સમજવું પડે, અને જૈન દર્શનની અંદર જ આ અનેકાંતની વાત છે. એટલે કે વસ્તુ સ્વરૂપ સ્પષ્ટ દરેક નય દ્વારા કરવામાં આવ્યું છે, અનેક દ્રષ્ટિકોણ દ્વારા વસ્તુ સ્વરૂપને સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આવું પણ સ્વરૂપ છે, આવું પણ છે, આવું પણ છે, આવું પણ છે. એટલે ક્યાંય વિરોધાભાસ આવતો નથી, અને એમાં એકાંત ન થઈ જાય એટલા માટે જ્યારે એ નય દ્વારા વસ્તુ સ્વરૂપનું નિરૂપણ થતું હોય, એનું વર્ણન થતું હોય, ત્યારે એમ કહેવામાં આવે આગળ કે કોઈ અપેક્ષાએ આમ પણ છે, કોઈ અપેક્ષાએ તેમ પણ છે. એટલે કોઈ અપેક્ષાએ શબ્દ માટે એક સાત શબ્દ દ્વારા એનું વર્ણન કરવામાં આવે, સાત આત્મા અસ્થિ, સાત આત્મા નાસ્તિ. એટલે એનો અર્થ થાય કે કોઈ અપેક્ષાએ આત્માનું હોવા પણ છે, એટલે કે એના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી એનું હોવા પણ છે. સાત આત્મા નાસ્તિ તો કોઈ અપેક્ષાએ આત્માનું હોવા પણ નથી, એટલે કે બીજા દ્રવ્યની અપેક્ષાએ એનું હોવા પણ નથી, એટલે પર દ્રવ્યના ક્ષેત્ર, કાળ, ભાવની અપેક્ષાએ એનું અસ્તિત્વ નથી, હોવા પણ નથી. એટલે સાત શબ્દ મુકતા કોઈ વિરોધ પણ દેખાતો નથી, અને ખ્યાલ આવે છે કે બીજી પણ અપેક્ષા છે, આ એક અપેક્ષાથી વાત થઈ રહી છે, એટલે કે બીજા નય પણ છે. તો એમ નય દ્વારા આપણે જૈન દર્શનમાં બધી જ વાતને સમજીએ છીએ, અને એમાં આત્માને સમજવા માટે અનેક નય દ્વારા આપણે આત્માને સમજવો જોઈએ, એ સિવાય આત્માનો ખ્યાલ આવે નહીં. એટલે જેમણે પણ આ આત્મા વિશે જે કંઈ શાસ્ત્રમાં રચના બધી કરી છે એ બધાએ એની સાથે કયા નયનું એ કથન છે એ વાત કરવામાં આવી છે. નય તો ઘણા છે, પણ મુખ્ય નય જે છે એની અપેક્ષાથી જે વાત કરવામાં આવી હોય, નિશ્ચયને, વ્યવહારને, એ બધી દ્રવ્યાર્થિકને, પર્યાર્થિકને, તો એ પ્રમાણે એ ત્યાં એ કથનમાં આપણે કહેવામાં આવ્યું કે આ નયથી આમ વસ્તુનું સ્વરૂપ છે, અને એ પ્રમાણે શાસ્ત્ર પણ છે. દ્રવ્યાર્થિક નયથી ની મુખ્યતાથી, દ્રવ્યને મુખ્ય કરીને જે વાત કરવામાં આવી હોય ત્યાં પર્યાય બીજો નય જે છે એ છે, પણ એને ગૌણ કરીને વાત કરવામાં આવી હોય,
તો આવું આ જૈન દર્શનનું સ્વરૂપ છે. એટલે એ નય જે છે આત્માને સમજવા અર્થે કયા છે. આ વાત પહેલી વાત જ અત્યારે તો આપણે કરી રહ્યા છીએ, કેમ કે કેટલાયને નય વિશે ખ્યાલ ન હોય એટલા માટે આ વાત કરી છે. જેને ખ્યાલ છે એને માટે આ પુનરાવર્તન થશે. તો નયના વિષયમાં આપણે વધારે ઊંડા નથી જતા, પણ અહીંયા તો કૃપાળુદેવે જે બીજી વાત લીધી છે એ લઈએ છીએ. અને એમાં ઊંધો અર્થ ન થાય એટલા માટે મેં આ નય સંબંધી વાત કરી કે નય દ્વારા જ વસ્તુ સ્વરૂપને સમજાય. અનેક નય દ્વારા વસ્તુ સ્વરૂપને સમજીએ એટલે અનેકાંત દ્વારા વસ્તુ સ્વરૂપને સમજીએ છીએ. અનેક અંત છે, અનેકાંત એક દ્રષ્ટિકોણ નહીં, અનેક દ્રષ્ટિકોણ અનેક અંત દ્વારા એટલે અનેક નય દ્વારા વસ્તુ સ્વરૂપ સમજીએ છીએ. અને એની કહેવાની પદ્ધતિ છે એને શ્યાદવાદ કહેવાય છે. અને આ જે વસ્તુ સ્વરૂપને આપણે સમજીએ છીએ તેને અનેકાંત કહેવાય છે. તો નય આત્માને સમજવા માટે કહ્યા છે કે આ નયથી આત્મા આમ છે, આ નયથી આત્મા એમ છે. પણ જીવો તો નયવાદમાં ગૂંચવાઈ જાય છે. જો કોણ ગૂંચવાઈ જાય છે કે જેને એમ છે કે મને આ બધા નયની ખબર છે અને એને અભ્યાસ કર્યો છે અને એમાં એનો એટલો બધો અભ્યાસ કર્યો હોય તો એને અંતરમાં એમ થાય કે હું ક્યારે બીજાની આગળ આ વાત કરું, કેમ કે આ વાત થોડી અઘરી છે અને બીજાને તો નહીં ખબર હોય. એટલે એમાં પોતાને જરાક અંદરમાં એવો માન કસાય પોસાય છે એટલે નયની વાતમાં રહે છે. આ નયથી વસ્તુ સ્વરૂપ આમ છે, આનાથી આમ છે, આ શાસ્ત્રમાં આ નયથી આમ કહ્યું છે અને ત્યાં જ એ જ શાસ્ત્રની અંદર બીજા નયથી આમ પણ કહ્યું છે. આ બધી નય દ્વારા બધી વાત કરે, દ્વ્યાર્થિક નયથી આમ કહ્યું છે, પર્યાર્થિક નયથી આમ. એટલે મૂળ વાત જેને માટે એ નય દ્વારા અભ્યાસ એને કર્યો હતો એ વાત તો પોતાના સ્વરૂપને સમજવાની વાત હતી, એટલે આત્માને સમજવાનો હતો. તો એ વાત જે છે એને ગૌણ થઈ ગઈ અને એ નયોમાં રોકાઈ ગયો. આવું કોને થાય જેને થોડુંક આવું નયો વિશે વધારે અભ્યાસ કરી અને અંદરમાં એમ છે કે મને કંઈક આવડે છે એવું માન પોષવું છે એને થાય. બધાને થાય એમ વાત નથી, પણ એનો અર્થ એમ નથી કે તમે નય દ્વારા વસ્તુ સ્વરૂપને ન સમજો. નય દ્વારા જ વસ્તુ સ્વરૂપ સમજાશે, નય વિના વસ્તુ સ્વરૂપ સમજી શકાય જ નહીં. કેમ કે એક વાતને તમે એક જ રીતે પકડી રાખશો તો એકાંત થશે અને એકાંત એ મિથ્યાત્વનો પ્રસંગ આવશે. એટલે કૃપાળુદેવે જે કહ્યું છે એમાંથી જેમને આ શાસ્ત્રના અભ્યાસ નથી, જેને આગમના અભ્યાસ નથી, એ બધાને કેમ લાગે કે આ નયમાં ગૂંચવાઈ જવાય, એટલે આપણે નયમાં પડવું નથી. આવી વાત કરવાવાળા પણ તમને મળશે. માત્ર કૃપાળુદેવનું વાંચન કરતા હોય અને શાસ્ત્રનો કાંઈ જ અભ્યાસ ન હોય એને પહેલો વિચાર એમ જ આવે કે કૃપાળુદેવે કહ્યું છે કે નયમાં ગૂંચવાઈ જવાય, એટલે આપણે નયમાં પડવું નથી. ભાઈ તું નયમાં પડીશ નહીં તો તને વસ્તુ સ્વરૂપ સાચું સમજમાં ક્યાંથી આવશે? તું રોજિંદા જીવનમાં જ નયમાં તો પડેલો જ છો. તું તારી જાતને કાકા કેવડાવે છે કે શું કેવડાવે છે, કે મામા કેવડાવે છે, કે પતિ કેવડાવે છે, કે દીકરો કેવડાવે છે, કે એને એક જ સમયમાં તું, તો પછી એ બધે એ દ્રષ્ટિ જુદા જુદા દ્રષ્ટિકોણથી તું છે કે નથી? તું તું બીજા કોઈની અપેક્ષાએ કાકા છે ને કોઈની અપેક્ષાએ મામા પણ છે ને કોઈની અપેક્ષાએ પતિ પણ છો, તો આ બધા જુદા જુદા દ્રષ્ટિકોણથી એક જ સમયે તું છો ને? અને તું પછી એક જ વાત પકડી રાખે છે કે ના હું કાકા જ, એમ પકડી રાખે છે? નથી પકડી રાખતો. તો પછી જીવનમાં જયારે એ વાતને અપનાવી છે તો આત્મા વિશે પણ અનેક નય દ્વારા આત્માને આપણે સમજવો જ પડે, એમાં અનંત ગુણ છે અને એને એ રીતે સમજવો જ પડે. એમ ન સમજીએ તો ચાલે નહીં. નિશ્ચય નહીંથી, વ્યવહાર નહીંથી, બધી રીતે દ્રવ્યાથી પર્યાર્થિક બધા નહીંથી આપણે જે રીતે સમજીએ એ રીતે વસ્તુ સ્વરૂપને સમજવું પડે. પર્યાર્થિક નયના પણ પાછા ભેદ છે, દ્રવ્યાર્થિક નયના પણ પાછા ભેદ પડે છે. આ બધું એને સમજવું તો પડે. પણ કૃપાળુદેવનો કહેવાનો આશય ફક્ત એટલો છે કે એ સમજવા માટે છે, એને પકડી અને પછી તમે એમાં એમાં રોકાઈ ના રહેતા. તમારે માન કસાય પોષવો હોય, વટ પાડવો હોય ને, આમ વટ પાડવો હોય. ઘણા આવું કંઈક આવડતું હોય ને એટલે પછી એની જ વાત કરે પોતાનો, બધાની વચ્ચે એમ જરાક પોતે દેખાય ને, જરાક જ્ઞાની દેખાય, અભ્યાસી દેખાય, વિદ્વાન દેખાય, તો એ લોકો એવી રીતે એમ કે અટવાઈ જાય એમ બને. બાકી બાકી કોઈ અટવાય નહીં. અને બીજી વાત એ તો છે જ કે નય વિના તો વસ્તુ સ્વરૂપ સમજાય જ નહીં. આ તો પકડી રાખવાનું. એટલે એવો વિચાર ના કરવો કે આપણે નયમાં પડવું નથી, એમ તો વિચાર જ ના કરવો. નય સિવાય તો કાંઈ ચાલવાનું જ નથી. વસ્તુ સ્વરૂપને અનેક નય દ્વારા જ સમજવાનું છે, તો જ વસ્તુ સ્વરૂપ સ્પષ્ટ સમજાશે. તો નય આત્માને સમજવા અર્થે કયા છે. પણ જીવો તો નયવાદમાં ગૂંચવાઈ જાય છે. આત્મા સમજાવવા જતા નયમાં ગૂંચવાઈ જવાથી તે પ્રયોગ અવળો પડ્યો. એ કોને અવળો પડે?
બધાને અવળો પડે છે એમ નથી. જો બધાને અવળો પડતો હોત તો એ નયની વાત હોત જ નહીં, તો આગમમાં એ વાત આવત જ નહીં. તો આ બધા જ આચાર્ય ભગવાને જે જે વસ્તુ સ્વરૂપ સમજાવ્યું છે એ એક એક નય દ્વારા, એક જ નયની મુખ્યતાથી સમજાવ્યું છે. અરે ચાર અનુયોગનો આપણે વિચાર જે કરીએ છીએ એ પણ શું છે, એક એક નય દ્વારા એની એક એક નયની મુખ્યતાથી વાત કરવામાં આવી છે. દ્રવ્યાનુયોગની વાત કરીએ છીએ ત્યારે એમાં આત્માની મુખ્યતાથી જ વાત કરવામાં આવ્યો છે, અને કર્ણાનુયોગની વાત કરીએ છીએ ત્યારે એમાં કર્મ અને એ બધાની મુખ્યતાથી વાત કરવામાં આવી છે. એટલે અને ચરણાનુયોગની અંદર વાત કરીએ છીએ ત્યારે એમાં આચરણની અપેક્ષા મુખ્યતાથી વાત કરવામાં આવી છે. તો એ નય થયો કે ન થયો, એ કયા નયથી વાત કરવામાં આવી છે? તો એટલે કોઈ એમ કે ના આપણે હવે નયમાં પડવું નથી, કૃપાળુદેવે એમ કહ્યું કે નયમાં ગૂંચવાઈ જવાય, આવો મૂર્ખાઈ ભરો અર્થ કરવાનો નથી. અહીંયા કૃપાળુદેવે એમ નથી કહ્યું કે તું નયમાં ના પડતો, નયને સમજીશ નહીં, એવું કંઈ નથી કહ્યું. પણ ભૂલ બતાવી છે કે તમે ક્યાં રોકાઈ જાઓ છો, આ તો નયની વાત કરીને ભૂલ બતાવી છે કૃપાળુદેવ. એવી રીતે કોઈ પણ વાતમાં જીવ અટકી શકે છે. પૂજાની ભક્તિની વાત કરી છે તો એ જીવ ભક્તિ પૂજામાં જ અટકી જાય, આત્માનો વિચાર જ પછી નથી કરતો. બસ પ્રભુ પ્રભુ, અમે તો પ્રભુમય છીએ પ્રભુમય છીએ, ને પ્રભુના ગીત ગાણા ગાયા કરે તો એમાં એ અટક્યો છે. જીવને અટકવાના કાંઈ એક સ્થાન છે, અનેક સ્થાન છે. એમ કહેવામાં આવ્યું કે ભાઈ અહિંસા રાખજે બરાબર, કોઈ પણ જાતની હિંસા ના થાય. તો બસ એ જ્યાં ત્યાં નાની નાની બાબતમાં બસ હિંસા થાય છે કે નથી થતી, અહિંસા હિંસા થાય છે કે નહીં, બસ એમાં જ. પણ આત્મા આનંદ ભૂલી ગયો નાની નાની વસ્તુમાં, સચેત અચેત આ તે હા, આમ આમ હિંસા થઈ જાય, આમાં આમ હિંસા થઈ જાય, આમાં એકેન્દ્રીની હિંસા થઈ જાય, આમાં એ બધામાં જ રોકાઈ જાય. આપણે બરાબર સમજીએ છીએ કે ત્રસ હિંસા થવી ન જોઈએ, ત્રસ હિંસા કોઈ પણ હિસાબે આપણાથી ન થવી જોઈએ, અને બને તેટલી સ્થાવર હિંસા પણ આપણે ટાળવાનો પ્રયત્ન કરવો જોઈએ. પણ એમાં પછી એવા રોકાઈ જઈએ કે જેને કારણે આપણે જે કરવાનું છે આત્મા એને ભૂલી જઈએ, તો એમ પણ એ ત્યાંય અટકવાનું સ્થાન છે. તો એવી રીતે અહીંયા જે લોકો આ આગમના અભ્યાસ કરે છે એને અહીંયા કૃપાળુદેવે ચેતવ્યા છે, બતાવ્યું છે કે ભાઈ તું નયમાં અટવાઈ ના જતો, એટલો જ અહીંયા અર્થ કરવાનો છે. પણ નય વિના ચાલશે નહીં, આત્મા સમજાવવા જતા નયમાં ગૂંચવાઈ જવાથી તે પ્રયોગ અવળો પડ્યો, એટલે એને જે જે ગૂંચવાઈ ગયો એને અવળો પડ્યો, બીજાને અવળો નથી પડ્યો, બધાને અવળો નથી પડતો. અહીંયા કહે છે કે તમકી દ્રષ્ટિ જીવને કેવળ જ્ઞાન કહેવાય. જો હવે થોડોક વિષય અહીંયા બદલ્યો છે, અમરલાલ ભાઈએ છે ને કન્ટિન્યુટી એટલી બધી નથી રાખી, એમને જે જે રીતે યાદ છે પ્રમાણે લીધું છે. કેમ કે કૃપાળુદેવે અહીંયા પછી આગળ જે વાત લીધી હોય બીજી રીતે વાત હોય આપણે સમજી શકીએ, અહીંયા પાછું કેવળ જ્ઞાનનો વિષય લીધો. સમ્યક દ્રષ્ટિ, સંકિત દ્રષ્ટિ જીવને કેવળ જ્ઞાન કહેવાય. હવે કઈ અપેક્ષાથી કહેવાય એ વાત જો કૃપાળુદેવ જ લીધી, ત્યાં જ નહીં આવશે. સમ્યક દ્રષ્ટિને કેવળ જ્ઞાન કઈ રીતે કહેવાય આપણને થાય પ્રશ્ન થાય કે ન થાય. કેવળ જ્ઞાન તો કેવળ ભગવાનને કેવળ જ્ઞાન હોય છે, કેવળ થયા એમને કેવળ જ્ઞાન હોય, અહીં પરમાત્માને હોય. તો કહે છે કે વર્તમાનમાં ભાન થયું છે માટે દેશે કેવળ જ્ઞાન થયું કહેવાય. દેશે એટલે અપૂર્ણ રીતે કેવળ જ્ઞાન થયું કહેવાય. વર્તમાનમાં ભાન થયું છે આત્માનું એટલે એટલો એનો એ રીતે શ્રદ્ધા સમ્યક થઈ છે, જ્ઞાન દર્શનનો એટલો એનો ઉઘાડ છે, અને એમાં એને આત્માની શ્રદ્ધા સમ્યક જેવો છે તેવો આત્મા આનંદ ગુણનો અંશે અનુભવ થયો છે, એટલે એને એમ કહ્યું કે દેશે કેવળ જ્ઞાન થયું કહેવાય. બાકી તો આત્માનું ભાન થયું એટલે કેવળ જ્ઞાન તે આ રીતે કહેવાય. હવે આ રીતે કહેવાય કહી અને અહીંયા આગળ સમજાવ્યું છે. અહીંયા લખ્યું છે ને ભાન થયું એટલે કેવળ જ્ઞાન, પછી જે ફૂલસ્ટોપ છે ફૂલસ્ટોપ કાઢી નાખવું વાક્ય વાંચવાનું છે. બાકી તો આત્માનું ભાન થયું એટલે કેવળ જ્ઞાન તે આ રીતે કહેવાય. હવે એ કઈ રીતે કહેવાય એ વાત લીધી છે કે સંકિત દ્રષ્ટિને આત્માનું ભાન થાય, એટલે કે સમ્યક દ્રષ્ટિને આત્માનું ભાન થાય ત્યારે તેને કેવળ જ્ઞાનનું ભાન પ્રગટ્યું, કે કેવળ જ્ઞાન કેવું હશે. જેમ આપણે બીજનો ચંદ્ર જોઈએ તો આપણને ખ્યાલ આવે કે પૂર્ણિમાનો ચંદ્ર કેવો હશે, બીજનો ચંદ્ર જોતા આપણને પૂર્ણિમાના ચંદ્રનો ખ્યાલ આવે છે. તો એવી રીતે સમ્યક દ્રષ્ટિને આત્માની અનુભૂતિ જે થાય છે, આનંદ ગુણનો અંશ જે પ્રગટે છે, તો એથી એને ખ્યાલ આવે છે કે પૂર્ણ શુદ્ધ દશા થશે ત્યારે કેવું હશે, એટલે કે પૂર્ણ જ્ઞાનનો ઉઘાડ થશે, પૂર્ણ દર્શનનો ઉઘાડ થશે, પૂર્ણ વીર્ય, પૂર્ણ સુખ, પૂર્ણ આનંદ, પૂર્ણ શાંતિ, પૂર્ણ સત્તા, એ પૂર્ણપણે જ્યારે
પોતાને એનો ઉઘાડ થઈ જશે તો એવી દશા જ્યારે થશે તો કેવું હશે, એટલે એને કેવળ જ્ઞાનનું ભાન પ્રગટ્યું. આ અપેક્ષાથી ધમકીદર્શીને અહીંયા એમ કહ્યું કે કેવળ જ્ઞાન, શું કહ્યું? કઈ અપેક્ષાથી કહે છે, જુઓ સમ્યક દ્રષ્ટિને આત્માનું ભાન થાય ત્યારે તેને કેવળ જ્ઞાનનું ભાન પ્રગટ્યું, અને ભાન પ્રગટ્યું એટલે કેવળ જ્ઞાન અવશ્ય થવાનું, એ કેવળ જ્ઞાન અવશ્ય થવાનું. એ બીજી એ પાછી બીજી સાથે અપેક્ષા લીધી, તો એમાં બીજી અપેક્ષા લીધી અને આપણે નય દ્વારા જોઈએ તો એ નૈગમ નયની અપેક્ષાથી વાત કહેવાય. નૈગમ નયમાં ભૂત નય ભાવિ નય, તો આ ભાવિની વાત કરી. ભાવિ નયની અપેક્ષાથી એમ કહેવાય સમ્યક દ્રષ્ટિ છે તે કેવળ જ્ઞાની છે, એટલે ભવિષ્યમાં એને કેવળ જ્ઞાન થવાનું છે. એ વાત લીધી ને, અહીંયા નયની જ વાત છે. ભાન પ્રગટ્યું એટલે કેવળ જ્ઞાન અવશ્ય થવાનું. માટે આ અપેક્ષાએ, જો અહીંયા અપેક્ષા શબ્દ ચોખ્ખો મૂક્યો છે, આ અપેક્ષાએ સમ્યક દ્રષ્ટિને કેવળ જ્ઞાન, સમકિત દ્રષ્ટિને કેવળ જ્ઞાન કહ્યું છે. બાકી બધા સમ્યક દ્રષ્ટિને કેવળ જ્ઞાની કેવળી કેવળી કહેવા માંડીએ તો ન ચાલે, ક્યાં એમને ગુણસ્થાન 13મું છે. એમનું 13મું ગુણસ્થાન નથી, હજી ચારિત્રનો ઘણો પુરુષાર્થ બાકી છે. એટલે અહીંયા સ્પષ્ટ કર્યું કે આ અપેક્ષાએ સમ્યક દ્રષ્ટિને, અહીંયા અંબાલાલભાઈએ સમકિત દ્રષ્ટિ લખ્યું છે તો એક જ અર્થ છે, સમકિત દ્રષ્ટિને કેવળ જ્ઞાન કહ્યું છે. સમ્યક તો થયું એટલે જમીન ખેડી ઝાડ વાવ્યું, ઝાડ થયું ફળ થયા, ફળ થોડા ખાધા, ખાતા ખાતા આયુષ્ય પૂરું થયું. એટલે કે સમ્યક તો પ્રગટ થયા પછીથી વારંવાર એવો પ્રયત્ન કર્યો અને આત્માની અનુભૂતિ થઈ, થોડો વધારે આગળ વધ્યો, કદાચ દેશ ચારિત્ર લીધું હોય કે કદાચ એથી આગળ વધી અને મુનિદશા પણ અંગીકાર કરી હોય, એટલે એવી આનંદની અનુભૂતિ વારંવાર થઈ હોય, પોતાના સ્વરૂપમાં વિશેષ એકાગ્રતા કરી હોય, એટલે એવા ફળ ખાધા. અહીંયા ફળ ખાધા એમ કહ્યું છે ને, એટલે એવા આનંદના ફળ ખાધા. આત્મામાં અનુભૂતિ, નિર્વિકલ્પ ધ્યાનમાં એને આનંદની અનુભૂતિ થઈ, એવા ફળ એમણે ખાધા. અને એમ કરતા કરતા પૂર્ણદશા તો પ્રાપ્ત ન થઈને આયુષ્ય પૂરું થઈ ગયું, તો પછી બીજે ભવ ફળ ખવાય, એટલે કે પછી એને અનુસંધાન એવા પ્રાપ્ત થાય ફરી પાછા, કેમ કે સમ્યક દર્શન કાંઈ જતું રહેતું નથી. માટે કેવળ જ્ઞાન આ કાળમાં નથી નથી એવું અવળું માની લેવું નહીં. અહીંયા આ વાત અહીંયા કરવી છે આ કેવળ જ્ઞાન સંબંધીની. પેલી નયની વાત પૂરી થયા પછીથી આ બીજી વાત હતી ખરેખર તો, પણ અંબાલાલભાઈએ બધું સાથે લીધું છે. તો કેવળ જ્ઞાનની વાત તો કૃપાળુદેવને એ કરવી છે કે ભલે આ કાળની અંદર અહીંયા ભરત ક્ષેત્રને વિશે પંચમ કાળમાં કેવળ જ્ઞાન થતું નથી, પણ સમ્યક દર્શન થયું છે તો એ અપેક્ષાએ એને એને હવે કે ભવિષ્યમાં કેવળ જ્ઞાન થશે, એક તો એ અપેક્ષાએ અને એને અનુભૂતિ થઈ છે સર્વગુણોનો અંશ પ્રગટ થયો છે, તો એ અપેક્ષાએ બે અપેક્ષાથી એને કેવળ જ્ઞાન કહ્યું અને એને ભવિષ્યમાં એ આગળ વધશે જ, ભલે આ કાળમાં અહીંયા નથી. એટલે અહીંયા નથી એની વાત તમે જે વારંવાર કરો છો એ નહીં કરો. હવે અત્યારે કેવળ જ્ઞાન ક્યાં છે એમ જ જે સિદ્ધિ વાત શરૂઆત કરીએ, અત્યારે ભવિ અહીંયા કેવળ જ્ઞાન તો થતું નથી એવી જ વાત શરૂઆત આપણે કરીએ તો કોઈ પુરુષાર્થ કરે જ નહીં, એવી જ વાત થઈ જાય. તો કે છે એ વાત રહેવા દો, કેવળ જ્ઞાન આ કાળમાં નથી નથી એવું અવળું માની લેવું નહીં. છે છે અહીંયા નથી આ ક્ષેત્રને વિશે નથી તો પછી કઈ નહીં, બીજા ક્ષેત્રમાં થશે, પણ એની શરૂઆત અહીંયા થઈ જશે તો થશે ને, તો થશે ને. એટલે એ વાત લીધી કે કે ઝાડ વાવ્યું ને ફળ થયા ને ફળ થોડા ખાધા અને ખાતા ખાતા આયુષ્ય પૂરું થયું, તો પછી બીજા ભાવે ફળ ખવાય, એ ઉદાહરણ આપીને વાત સમજાવી. માટે કેવળ જ્ઞાન આ કાળમાં નથી નથી એવું અવળું માની લેવું નહીં, અને પુરુષાર્થ એમ જ કરવો, કેવળ જ્ઞાનનો જ પુરુષાર્થ કરવો, સિદ્ધ પ્રગટ કરવાનો જ પુરુષાર્થ હોય, બીજો કોઈ પુરુષાર્થ હોય નહીં. અને કહેવું નહીં, અવળું માની લેવું નહીં અને એવું કહેવું નહીં. કૃપાળુદેવ તો એમ વાત કરે છે, એટલે કોઈક બોલ્યું હશે કે આ કાળમાં કેવળ જ્ઞાન તો નથી, એટલે માણસ ઢીલો પડી જાય પુરુષાર્થમાં, કે અત્યારે તો ક્યાંય અમે કેવળ જ્ઞાન થવાનું છે, ઠીક છે ચાલો હવે જઈએ થાય એટલું કરીએ, એવું ઢીલાશ આવી જાય. ના, એમ ઢીલાશ આવશે તો સમ્યક્ત્વ નહીં થાય, અને આ મનુષ્ય ભાવ, આ મનુષ્ય ભાવ તમારો એળે જશે, નકામો જશે આવો, એવી વાત કૃપાળુદેવને કહેવી છે. એટલા માટે એમણે કહ્યું કે એવી વાત કરવી નહીં, કહેવું નહીં. સમ્યક્ત્વ પ્રાપ્ત થતા અનંતા ભાવ મટી એક ભાવ આડો રહ્યો. એ તો એમ જ કહે છે કે આ ભાવમાં સમ્યક થયું એટલે જાણે કે પછીના ભાવમાં, એટલે એક ભાવ પછીથી તમને થશે જ એમ કેવળ જ્ઞાન, પણ એક ભાવ ન થાય તો એ વધુમાં વધુ 15 ભાવ કયા છે કૃપાળુદેવે, એટલે એને એને કેવળ જ્ઞાન તો થવાનું જ છે.
આ ભૌમાં કેવળ જ્ઞાન નથી થવાનું, વાત બરાબર ભરત ક્ષેત્રને વિશે, પણ એને સમ્યક તો પ્રગટ કર્યું છે. અને તો પછી એ જો એનું આયુષ પછીથી બંધાય સમ્યક, તો પછીથી તો એ નિયમથી એ દેવલોકમાં જ જશે, અને ત્યાં એ સમ્યક દ્રષ્ટિ દેવ હશે. અને સમ્યક દ્રષ્ટિ દેવની આખી દિનચર્યા કેવી હોય? એ ધર્મ આરાધનામાં જ હોય, એ ભગવાનના સમોસરણમાં જાય, અને એ બીજા એવા દેવો સાથે જેમ આપણે સ્વાધ્યાય કરીએ છીએ એ રીતે એવા સત્સંગ વગેરે કરતા હોય, એ જ્ઞાન વાર્તા બધી કરતા હોય. સમ્યક દ્રષ્ટિ દેવની વાત આખી જુદી હોય છે. અને પછી એ આયુષ પૂરું થાય તો એ સમ્યક દ્રષ્ટિ દેવ નિયમથી પછી મનુષ્ય થાય, અને મનુષ્ય થઈ અને એ મુનિ દીક્ષા ગ્રહણ કરે જ. એવું સમ્યક દ્રષ્ટિ દેવ જે છે એ મનુષ્ય થાય ત્યાર પછી સમ્યક દ્રષ્ટિ જ છે ને, પછી સમ્યક દર્શન છે તો પછી એ પાછો મુનિ દશા અંગીકાર કરે, અને મુનિ દશા અંગીકાર કરે ને એ ભાવમાં નહીં તો ફરી પાછો એના પછી દેવ થઈને પછી એના ભાવ પછીના મનુષ્ય ભાવમાં, કેમ છેવટે કેવળ જ્ઞાન તો પ્રગટ કરે જ. તો એ વાત અહીંયા કહી છે. એટલે સમ્યક તો પ્રાપ્ત થતા અનંતા ભાવ મટી એક ભાવ આડો રહ્યો, એટલે એક ભાવ અત્યારે આ પછી એ કેવળ જ્ઞાન થશે એમ લીધું છે. માટે સમ્યક્ત્વ ઉત્કૃષ્ટ છે. આત્મામાં કેવળ જ્ઞાન છે, આત્મામાં કેવળ જ્ઞાન છે, પણ આવરણ તળે કેવળ જ્ઞાન હોય. હવે વાત તો કરવી છે સમ્યક દર્શનની, પણ કેવળ જ્ઞાન બતાવી અને સમ્યક દર્શનની વાત કૃપાળુદેવે લીધી છે. કે જો પૂર્ણિમાનો ચંદ્ર આવો છે છે ને છે એમ આપણે બાળકને સમજાવવું છે, એટલે આપણે વાત એમ નથી કહેતા કે આ બીજનો ચંદ્ર આ તે વાત નથી કરતા, કારણ જો પૂર્ણિમાનો ચંદ્ર પૂર્ણિમાનો ચંદ્ર કરીને જ આપણે વાત કરીએ, એવી રીતે કૃપાળુદેવે કેવળ જ્ઞાન કરીને જ અહીંયા આખી વાત લીધી છે. આત્મામાં કેવળ જ્ઞાન છે, કેમ કે બરાબર છે પૂર્ણ દશા થવાની જ છે, પણ આવરણ તળે કેવળ જ્ઞાન હોય. આ કાળમાં સંપૂર્ણ આવરણ તળે નહીં, એક ભાવ બાકી રહે, બધાને એક જ ભાવ બાકી રહે એવું નહીં. કૃપાળુદેવને એક ભાવ બાકી, પણ બીજા હોય તો કદાચ વધારે ભાવ બે ચાર ભાવ પણ બાકી રહે, પણ આંગળીને વેઢે ગણાય એટલા જ ભાવ હોય, એથી વધારે હોય નહીં. એટલે જેટલું કેવળ જ્ઞાનાવરણીય જાય તેટલું કેવળ જ્ઞાન થાય છે. જો જ્ઞાનાવરણીય કર્મ જે છે ને એની પાંચ પ્રકૃતિ છે ને, મતિ શ્રુત અવધિ મનપર્ય અને કેવળ જ્ઞાન, તો એને કર્મની પ્રકૃતિઓ એ જ નામથી છે. મતિ જ્ઞાનાવરણીય, શ્રુત જ્ઞાનાવરણીય, અવધિ જ્ઞાનાવરણીય, મનપર્ય જ્ઞાનાવરણીય અને કેવળ જ્ઞાનાવરણીય, એવી એ કેવળ જ્ઞાનાવરણીય નામની કર્મની પ્રકૃતિ છે. તો એનું એ આવરણ છે. તો જયારે આને સમ્યક્ત્વ થાય છે તો એમાં પણ અંશ એનો એનો ઓછો થાય છે, એ અપેક્ષાથી અહીંયા એમ વાત લીધી છે કે જેટલું કેવળ જ્ઞાનાવરણીય જાય તેટલું કેવળ જ્ઞાન થાય, એટલે એમ એ અપેક્ષાથી વાત લીધી છે. કેમ કે બીજી બધી જે પ્રકૃતિઓ જે છે એ જ્ઞાનાવરણીયની, એ દર્શનાવરણીય, બધી બધી પ્રકૃતિ ઘાતિકર્મની પ્રકૃતિઓ જે છે સમ્યક દર્શન થતા જે રીતે જાય છે, તો એમાં એ પણ એટલા અંશે જાય છે. કેવળ જ્ઞાન થાય ત્યારે તો પછી પૂર્ણપણે જાય જ છે, પણ એ પહેલા જે કંઈ મંદ થયું જેટલું એ અપેક્ષાથી અહીંયા વાત બતાવી છે કે આ કાળમાં સંપૂર્ણ આવરણ ટળે નહીં, એક ભાવ બાકી રહે, એટલે જેટલું કેવળ જ્ઞાનાવરણીય જાય તેટલું કેવળ જ્ઞાન થાય છે. સમકિત આવે માહી, એટલે અંતરમાં દશા ફરે, પોતાની દશા ફરી જાય છે. સમ્યક દર્શન થયા પછીથી હવે જીવની દશા એવી ફરી જાય છે કે કેવળ જ્ઞાન લીધે જ છૂટકો કરે, એને હવે બાહ્યમાં કોઈ રસ પડતો નથી. એને જે મિથ્યા માન્યતાઓ કરી હતી હવે મિથ્યા માન્યતાઓ ચાલી ગઈ. જગતના પદાર્થો પોતાને સુખી કરે કે દુઃખી કરે, જીવ બીજા જીવો પોતાને સુખી કરે કે દુઃખી કરે, બીજાઓ પોતાના પરિણામ બદલે, આ બધી વાત જે એને મિથ્યાત્વને કારણે હતી એ બધો આખો ભ્રમ હતો, એ બધો હવે ચાલ્યો ગયો, અને પોતે કોણ છે એનો અનુભવ થયો. બીજી બાજુ એ વાત છે, મિથ્યાત્વ ગયું એટલે ભ્રમ તો ભાંગી ગયો, પણ સાથે ને સાથે પોતાને સ્વનો અનુભવ થયો કે હું આવો છું. તો એ આવો છું જે અનુભવ થયો એમાં પોતે મનુષ્ય પણ નથી, મનુષ્યની પર્યાયમાં થયો હતો, અને દેવની પર્યાયમાં થયો હતો, અને એ દેવ પણ નથી, તિરિંચમાં હોય તો તિરિંચ પણ નથી, અને નારકીમાં હોય તો એ નારકી પણ નથી. એ વાત એને સ્પષ્ટ થઈ, પોતાને જે અનુભવ થયો એમાં આનંદની અનુભૂતિ જે થઈ છે, તો એને ખ્યાલ આવે છે કે આ બધી ચાર ગતિ છે, એ ચાર ગતિમાંથી કોઈ ગતિરૂપ હું નથી, હું શુદ્ધ છું, પૂર્ણ છું, પવિત્ર છું, સિદ્ધ સમાન છું. આ બધી વાત જે એ શીખ્યો હતો એ બધી વાત એને એ વખતે અનુભવ થતા એ ખ્યાલમાં આવી જાય છે, અને એટલા માટે જ
એટલા માટે જે હવે જયારે સમ્યક દર્શન થયું છે તો એની આખી દશા ફરી ગઈ. અહીંયા કહે છે કે અંતરમાં દશા ફરી જાય, એની દ્રષ્ટિ પછી સ્વરૂપ તરફ જ રહે. એને એમાંથી આનંદ સુખ શાંતિનો અનુભવ થયો છે તો હવે વારે વારે એવો જ પ્રયત્ન કરે છે, નિર્વિકલ્પ ધ્યાનમાં આત્માની અનુભૂતિનો જ પ્રયત્ન કરે છે. એટલે દશા ફરે, કેવળ જ્ઞાનનું બીજ પ્રગટ થયું. સદગુરુ વિના માર્ગ નથી. જો હવે પાછી વાત જરાક બદલી છે અહીંયા, કેવળ જ્ઞાનનું બીજ પ્રગટ થયું એટલે સમ્યક દર્શન છે એ કેવળ જ્ઞાનનું બીજ છે. અને સમ્યક દર્શન જયારે અનુભૂતિ થઈ ત્યારે એમ કહેવાય કે કેવળ જ્ઞાનનું બીજ પ્રગટ થયું, એ ઉગી નીકળ્યું એમ કહીએ તો ચાલે. અને હવે એમાંથી વૃક્ષ થઈ અને પછી પૂર્ણ વૃક્ષ થવાનું ફળ થઈ થવાનું જ છે. અને હવે અહીંયા બીજી વાત લીધી કે પણ સદગુરુ વિના માર્ગ નથી એમ મોટા પુરુષોએ કહ્યું છે અને આ ઉપદેશ વગર કારણે કર્યો નથી. એટલે કે સદગુરુ વિના માર્ગ નથી એમ મોટા પુરુષોએ કહ્યું છે અને આ ઉપદેશ અહીંયા અમે વગર કારણે કર્યો નથી, એમ કે કૃપાળુદેવે વગર કારણે કર્યો નથી. સદગુરુ વિના માર્ગ નથી કેમ કે જીવને ઘણીવાર શાસ્ત્ર વાંચે, કંઈક સમજ પડી હોય, કંઈ નય સંબંધીની સમજ પડી હોય, કંઈક કોઈક રીતે વધારે આવડ્યું હોય તો એમ માની લે કે આપણને તો હવે સમજાઈ ગયું, આપણને તો હવે કથા તો મંદ કસાય મંદ પડ્યા, થોડો હળુકર્મી થયો હોય આ બધાને લીધે પહેલા કરતો તેના કરતા હવે પાપની પ્રવૃત્તિ બિલકુલ ઘટી ગઈ હોય તો એને એમ થાય કે બસ હવે તો મને સમ્યક દર્શન થઈ ગયું, એવું પણ કેટલા લોકો માની લે. તો આવું બધું ન થાય એટલા માટે માથે સદગુરુ તો રાખવા જ. એટલે અહીંયા કૃપાળુદેવે વારંવાર સદગુરુની વાત કરી છે કે સદગુરુ વિના માર્ગ નથી. કેમ કે ખરેખર જોવા જઈએ તો આ આખો મોક્ષ માર્ગ જે છે એ શાસ્ત્રની અંદર જે નિરૂપણ જે કરવામાં આવ્યું છે પણ એનો મર્મ એ તો સદગુરુ જ સમજાવી શકે, જેને અનુભૂતિ છે એ જ સમજાવી શકે. એટલે એ વાત એમ મોટા પુરુષોએ કહ્યું છે એમ કરીને લીધી છે. અને આ ઉપદેશ વગર કારણે કર્યો નથી એટલે કારણ આ છે કે કોઈ મિથ્યા અભિમાનમાં ચાલ્યા ન જાય અને માર્ગમાંથી એને પડવાનું ન થાય. એટલે સદગુરુની નિશ્રામાં એને આખો પુરુષાર્થ કરવો જોઈએ એવો કહેવાનો આશય છે. આગળ અહીંયા કે છે કે સમકીતિ એટલે મિથ્યાત્વ મુક્ત, કેવળ જ્ઞાની એટલે ચારિત્ર આવરણથી સંપૂર્ણપણે મુક્ત. જો હવે અહીંયા કેવળ જ્ઞાનમાં ચારિત્રની વાત લીધી છે ને એટલે કઈ સમ્યક દર્શન થયું એટલે કઈ કેવળ જ્ઞાન ખરેખર થઈ ગયું એમ નહીં, પણ અપેક્ષાથી વાત હતી. એક નય દ્વારા એ નયમ નયથી એક વાત કરવામાં આવી હતી. અહીંયા કહે છે ચારિત્ર ના આવરણ ચાલ્યા જાય છે. સમ્યક દર્શન થયું ત્યારે અનંતાનુબંધી ગયું એટલે એટલું ચારિત્ર પ્રગટ થયું છે. અને પછી જેમ જેમ એ વધારે ને વધારે પુરુષાર્થ કરે છે તો પછી પાંચમું ગુણસ્થાન, છઠ્ઠું ગુણ, છઠ્ઠા સાતમા ગુણસ્થાન અને પછી મુનિ દશા. અને મુનિ દશામાં પણ હવે સંજુરણ કસાયના જે ચારિત્ર મોહની કર્મ ની પ્રકૃતિના આવરણો જે છે એ પણ પછી છે કે એ શ્રેણી ચડે છે તો આગળ વધતા એ પણ ચાલ્યા જાય છે. બારમા ગુણસ્થાને પછી કોઈ ચારિત્ર આવરણ રહેતા નથી એટલે કે ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિ જેને આપણે આવરણ કહીએ છીએ ખરેખર એ આવરણ નથી. ખરેખર તો એ ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિ હોય કે દર્શન મોહનીય કર્મની પ્રકૃતિ હોય કે જ્ઞાનાવરણીયની પ્રકૃતિ, એ બધા કર્મ જે છે તે જડ છે પણ જીવ એની સાથે જોડાઈ લે કેમ કે એના ઉદયો છે, એ કર્મની પ્રકૃતિઓના ઉદયો છે તો એની સાથે જોડાઈ અને એવા ભાવે થઈ અને પોતે પોતાને હીણો કરે છે એટલે એમ થાય છે. તો એવી રીતે જયારે પૂર્ણપણે ચારિત્ર મોહનીય કર્મ જાય એટલે કે પોતાની એવી ઉત્કૃષ્ટ દશા જાય થાય છે ત્યારે એ ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિ ના જે કારણે રજકણો જે છે તે ખરી જાય છે, કર્મરૂપ રહેતા નથી અને એમ એ સંપૂર્ણપણે મુક્ત. એટલે કે છે કે સમકીતિ એટલે મિથ્યાત્વ મુક્ત, કેવળ જ્ઞાની એટલે ચારિત્ર આવરણથી સંપૂર્ણપણે મુક્ત અને સિદ્ધ એટલે દેહ આદિથી સંપૂર્ણપણે મુક્ત. એને તો પછી દેહ પણ હોતો નથી, મન વાણી કાયા કાંઈ સિદ્ધને તો હોતું નથી. એ પછીથી આગળ પ્રશ્ન કરે છે કે કર્મ ઓછા કેમ થાય અને ઉત્તર આપે છે કે ક્રોધ ના કરે, માન ના કરે, માયા ના કરે, લોભ ના કરે તેથી કર્મ ઓછા થાય. ક્રોધ માન માયા લોભ ના કરે તેથી કર્મ ઓછા થાય. આ સાદો સરળ ઉત્તર આપ્યો છે પણ એ ગહન છે. એવું કેવી રીતે બને? એને એવી કર્મની પ્રકૃતિઓ તો પડી છે, ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિ
એમાં 25 પ્રકૃતિ છે, ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિ 25 છે. એને 25 જે છે એ પડી છે ને એના ઉદય હોય અને એને ક્રોધ ન થાય, માન ન થાય, માયા ન થાય, લોભ ન થાય, એ ક્યાંથી બને? મિથ્યા દ્રષ્ટિ જે છે એને અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણી, પ્રત્યાખ્યાનાવરણી, અસંજુલન, એના દરેકના ચાર ચાર, ક્રોધ, માન, માયા, લોભ, અને પેલા નવનો કષાયો, રતિ, અરતિ, હાસ્ય, શોક, ભય, જુગુપ્સા, પુરુષવેદ, સ્ત્રીવેદ અને નપુંસકવેદ, તો એવી જે કર્મની પ્રકૃતિઓ જે છે એ પડી છે અને એના ઉદયો છે, તો એ ઉદયની સાથે જોડાતા એને ક્રોધ થાય જ. તો કૃપાળુદેવે આમ કેમ કહ્યું, ઉત્તર કેમ આમ આપ્યો? ક્રોધ ન કરે એવું થઈ શકે? ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિના ઉદયો હોય અને છતાં પણ ક્રોધ ન કરે? તો કે હા, થઈ શકે. એટલા માટે જ એમ કહ્યું છે અહીંયા, ક્રોધ ન કરે, ક્રોધ, માન, માયા, લોભ ન કરે એટલે શું? નીતિ કર્મ ઓછા થાય એટલે શું? એનો અર્થ કે ભલે એ અનંતાનુબંધી કર્મની પ્રકૃતિઓ ક્રોધ, માન, માયા, લોભની પડી હોય, પણ છતાંય એના ઉદય વખતે પણ એ પોતે આત્માનું લક્ષ કરી અને પોતે શાંત રહી શકે. એટલે એમ કરતા એને ક્રોધ, માન, માયા, લોભ જે છે એવા જે કષાયો જે પોતાને થાય છે એ કષાયો મંદ થઈ જાય. અને જેમ કષાયો એ મંદ થાય છે અને જેમ જેમ જે સ્વરૂપ તરફ આગળ વધે છે અને જયારે સમ્યક્ત થાય છે, તો ચોથા ગુણસ્થાનની દશાની અંદર તો અનંતાનુબંધીના ક્રોધ, માન, માયા, લોભ જે છે એ જાય છે અને નવો કષાયો જે છે એ પણ એ મોડા પડે છે. તો આમ હવે એને આવી જયારે દશા થઈ છે તો હવે નવા કર્મ એને એવા નહીં બંધાય. આ તરફ આ જે જૂના કર્મ એ ઓછા થયા અને નવા એવા પછી એ બાંધતો નથી, અનંતાનુબંધીના તો એને બંધ પડતા નથી, એમ એને કર્મ ઓછા થાય. એટલે જે કેટલાય લોકોની માન્યતા છે કે ભાઈ કર્મના ઉદયો છે, કર્મ છે તો હવે શું કરીએ, અમે તો કાંઈ ધર્મ કરી શકતા નથી, અમારી દશા આમ છે, નાના વર્ણીનો ઉદય છે એટલે અમને જ્ઞાન નથી થતું, એ બધી વાત જે કરે છે એ વાત વાહિયાત છે, વાત ખોટી છે. અને ગુરુદેવે એ વાત બહુ સ્પષ્ટ કરીને સમજાવી છે કે ભાઈ એમાં બધો દોષ તારો છે. કર્મના ઉદયો હોય તો ભલે રહ્યા, કર્મના ઉદયો કર્મને વિશે જળને વિશે છે, અને તારો સ્વભાવ તો શુદ્ધ પૂર્ણ જ્ઞાન આનંદ સ્વભાવ છે, તારામાં તો કોઈ એક પણ ગુણ નથી એવો કે જેને કારણે તને શુભાશુભ ભાવ થાય કે વિકાર થાય, તો પછી તને શુક્રા કર્મનો બંધ પડવો જોઈએ. કર્મના ઉદયને કારણે નથી થતો, કર્મના ઉદય હોય એ વખતે પણ જીવો સમ્યક તો પ્રગટ કરે છે ને, તેનો અર્થ કે દર્શન મોહનીય કર્મ જે છે એનો ઉદય હતો ને જીવે એનું લક્ષ્ય નહીં કરી અને આત્માનું લક્ષ્ય કરી અને સમ્યક તો પ્રગટ કર્યું. તો એ જ રીતે આ બધા ક્રોધ, માન, માયા, લોભ એ બધી કર્મની પ્રકૃતિઓના ઉદય વખતે પણ જીવ ધારે તો પોતે ક્ષમતા રાખી શકે છે અને નવા કર્મનો બંધ ઓછો પડે અને જૂના કર્મ જે છે એ ઉદયમાં આવ્યા છે તો ખરી જશે, એટલે એમ નિજરા પણ થાય છે. તો આ ઉત્તર જે છે એને જરા ગંભીરતાથી સમજવાનો છે. ગોપાળુદેવે એમ નથી લીધું કે કર્મને કારણે જીવને ભટકવું થાય, એ વાત આમાંથી આપણને મળે છે, નહીતર તો આમ કરે જ નહીં, આમ વાત ગોપાળુદેવ લખે નહીં, કહે નહીં. આપણે આગમ અપેક્ષાએ એનો વધારે ઊંડાણથી વિચાર કરીએ તો ખ્યાલ આવે છે. આગળ અહીંયા કહે છે કે બાહ્ય ક્રિયા કરીશ ત્યારે મનુષ્યપણું મળશે અને કોઈ દિવસ સાચા પુરુષનો જોગ મળશે. બાહ્ય ક્રિયા એટલે ધર્મની ક્રિયા. એ કેટલાક લોકો એનો નિષેધ કરે છે ને કે બાહ્ય ક્રિયાથી કાંઈ થતું નથી, આત્માની પ્રાપ્તિ નથી થતી વગેરે વગેરે, એટલે એમ કરી અને વ્રત તપ વગેરે જે આચરણ શ્રાવકને યોગ્ય જે છે એવા આચરણ ન કરે, સમ્યક તો ન થયું હોય ત્યાં સુધી નહીં કરવાના, ના એમ ન હોય, એ કરવાના, પણ સમજવાનું કે ધર્મ નથી, એને કારણે પોતાને અનુકૂળતા રહે છે એમ સમજીને કરવાના. અને એ કરશે તો એને 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 શુભભાવને કારણે એ મનુષ્ય પણ મળશે અને એવા શુભભાવ વિશેષ સ્વરૂપના લક્ષી એ ટાઈપ એવી જાતના કર્યા હશે તો સાચા ગુરુ પણ મળશે, એવા સાચા ગુરુનો સંયોગ પણ પ્રાપ્ત થશે, એમની નિશ્રા પણ મળશે, એ વાત અહીંયા લીધી છે. પ્રશ્ન કર્યો પછી તો કે વ્રત નિયમ કરવા કે નહીં? વ્રત નિયમ કરવાના છે, વ્રત નિયમ કરવા, તેની સાથે કજિયા, કંકાસ, છોકરા છૈયા અને ઘરમાં મારા પણ કરવું નહીં. વ્રત નિયમ તો કરવા, પણ સાથે જે આ કરો છો ને એટલે બધું એ વ્રત નિયમનું ફળ જે છે ને ધોવાઈ જાય છે એમ કે છે. કજિયા, કંકાસ અને છોકરા છૈયા અને ઘરમાં પોતા પણ મારા પણ, એ મિથ્યાતો ભાવ, મોટું મિથ્યાતો. હા, અને આ કજિયા કંકાસ એટલે
ક્રોધ વગેરે, દ્વેષનો ભાવ વગેરે, તો એને લીધે થઈ અને પાપના બંધ વિશેષ પડે છે. એટલે બહુ સ્પષ્ટ કહી દીધું કે વ્રત નિયમ કરવાના છે, તેની સાથે આ નથી કરવાના. ઊંચી દશાએ જવા માટે વ્રત નિયમ કરવા, બહુ સ્પષ્ટ કહ્યું છે. ન કરવા એમ નથી કહ્યું ગુરુદેવે, પણ ન કરવા એમ નથી કહ્યું, પણ એને ધર્મ ન માની લેવો. એના સિવાય આત્માના લક્ષ્ય ધર્મ તો કરવાનો જ છે, બાકી આ કરીએ અને સાથે આત્માનું લક્ષ્ય હોવું જોઈએ, એમ ધર્મ કરવાનો છે, એમ મોક્ષ માર્ગ છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.